તો તમે રેલવે સ્ટેશન અંદર આવશો તો અંદર બેસવાની પણ વ્યવસ્થા છે, તમને સીધી સૈયદની જાળી જોવા મળશે, ટિકિટ કાઉન્ટર છે, બધાનું પાલન કરો તે પણ કહેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે અદ્ભુત રીતે બેસવાનું બનાવવામાં આવ્યું છે અને અહીંયા કચરા પેટી છે. નમસ્કાર, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ ગાંધીનગરના રેલવે સ્ટેશનની મુલાકાતે. જી હા, તો આ વિડીયોમાં આપણે ગાંધીનગરના નવા રેલવે સ્ટેશનની મુલાકાત લઈશું અને બતાવીશ કે કેવું છે રેલવે સ્ટેશન અને ક્યાં આવેલું છે આ રેલવે સ્ટેશન અને શું ખાસ વિશેષતાઓ છે. તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ચૂકતા નહીં. તો શરૂ કરીએ આપણા વિડીયોની સફર, મારી સાથે જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો મિત્રો, અત્યારે હું આવ્યો છું ગાંધીનગર રેલવે સ્ટેશન અને અત્યારે આજે હું તમને બતાવીશ ગાંધીનગરનું આ નવું રેલવે સ્ટેશન અને તમે પણ આખો વિડીયો જોજો અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે રેલવે સ્ટેશન છે ત્યાં ઊભા છીએ અને મારી પાસે તમે જોઈ શકો છો મહાત્મા મંદિર છે ગાંધીનગર, એની બિલકુલ પાછળ જ આ ગાંધીનગર રેલવે સ્ટેશન આવેલું છે અને આપણે આખું રેલવે સ્ટેશન બતાવવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા. તો જોઈ શકો છો કે મુખ્ય ગેટ આ રીતના છે રેલવે સ્ટેશનનો, અંદર પણ ત્યાંથી એન્ટ્રી મળવાની છે ને સામે ઉપર કે ભાઈ કે હોટલ લીલા છે અને બિલકુલ રેલવે સ્ટેશનની સામે તમને અહીંયા દાંડી કુટીર જોઈ શકાય છે. અત્યારે અંધારું છે એટલે નહીં જોઈ શકાય, પરંતુ અહીંયાથી એન્ટ્રી મેળવવાની છે. ગાંધીનગર રેલવે સ્ટેશન અંદર એન્ટ્રી મારવાનો મુખ્ય ગેટ છે. તમને જોઈને લાગે કે જેને એરપોર્ટ પર એન્ટ્રી મારતા હોય તેવું તમને ફિલિંગ આવશે અને સામે જોઈ શકો છો કે આ મહાત્મા મંદિર છે અને કહેવાય કે દાંડી કુટીર બિલકુલ સામે આ છે રેલવે સ્ટેશન. અને આખું આપણે અંદર હવે રેલવે સ્ટેશનની અંદર જઈશું અને કેવી રીતના બનાવવામાં આવ્યું છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે રેલવે સ્ટેશન અંદર આવશો તો અંદર બેસવાની પણ વ્યવસ્થા છે અને આપણું ગુજરાતી કલ્ચર બતાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સોમનાથ મંદિર છે, સિંહ છે, આપણો નવરાત્રિના પ્રસંગ પણ બતાવવામાં આવ્યો છે. અહીંયા વડનગરનું કીર્તિ તોરણ જોવા મળશે, આશ્રમ જોવા મળશે સાબરમતી આશ્રમનો અને અંદર રેલવે તમારે જવા માટે સામે રેલવે છે. તમે જોઈ શકો છો અહીંયાથી તમારે એન્ટ્રી મેળવવાની, તમે પૂછપરછ પણ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો સામે પણ કહેવાય કે સૂર્ય મંદિર છે, અલગ અલગ બનાવવામાં આવ્યું છે, બેસવાની વ્યવસ્થા સારી છે અને અહીંયા ચિત્રો પણ પેઇન્ટિંગ કરેલા છે. હવે હું તમને અહીંયા જે હોટલ છે તેનું પણ અહીંયા ગાંધીનગરનું શૂટિંગ તમને જોવા મળશે, જે ટીવી જેવું સ્ક્રીન હશે તો તમે જોઈ શકો છો. અને અંદર આ રીતના વ્યવસ્થા બનાવવામાં આવી છે અને સામે રહ્યું આપણે ગુજરાતી કલ્ચર ડેવલપ થઈ છે. ગાંધીજીનું કે ફોટો છે બાજુમાં, વેલકમ માટે તમને જોઈ શકાય છે કે કચ્છની થોડી ઝાંખી તમને નજર આવશે અને અલગ અલગ આખું ગુજરાતી કલ્ચર બતાવવામાં આવ્યું છે. તમને સીધી સૈયદની જાળી જોવા મળશે, આપણા ગુજરાતનું કહેવાય કે ઝાંખી તમને જોવા મળી છે. અહીંયા મોઢેરાનું ટેમ્પલ છે, અડાલજ સ્ટેફેલ, અડાલજની વાવ અને તમે જોઈ શકો છો કે ગુજરાત આખું કહી શકાય કે જામા મસ્જિદ છે આપણી.
અલગ અલગ અહીંયા ગુજરાતના જે ટુરિઝમ છે તેમને બતાવવાનો ખાસ પ્રયત્ન કરેલો છે. તમે સામે ગાંધી આશ્રમ જોઈ શકો છો અને સામે તમને કીર્તિ તોરણ વડનગરનું જોવા મળશે, અને તમે સામે ટીવી સ્ક્રીન હશે જેમાં તમે આખું રેલવે સ્ટેશન કેવી રીતના બન્યું છે તે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ રીતના કંઈક તૈયાર કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશન. તમે જોઈ શકો અદ્ભુત ટેકનોલોજીથી કે આધુનિક રેલવે સ્ટેશન જે બતાવવામાં આવ્યું છે. બેસવાની પણ અલગ વ્યવસ્થા છે કે જાણે તમને આઉટ ઓફ કન્ટ્રી ગયા હોય અને ત્યાંની વ્યવસ્થા હોય તેવું તમને અહીંયા જોવા મળશે. અને સામે જોઈ શકો છો કે ટિકિટ કાઉન્ટર છે, મતલબ કહી શકાય કે તમારે પૂછપરછ કરવી હોય કે કંઈ બી ટિકિટ લેવી હોય તો ત્યાં તમે લઈ શકો છો. અને અહીંયા તમામ કહેવાય કે આખું એનું કહેવાય કે કઈ ટ્રેન ક્યારે આવશે તે મૂકવામાં આવ્યું છે. સાથે તમને સામે LED પણ લાગેલી હશે જેથી તમને કહી શકાય કે કઈ ટ્રેનનો સમય પણ ખબર પડી જશે. અને અહીંયા તમારા કચરો ક્યાં સ્વચ્છતાનું પાલન કરો તે પણ કહેવામાં આવ્યું છે. અને એવું લખાય કચરો જો ફોટો પાડો ને વોટ્સઅપ કરો, કચરો દેખાય તમે આ નંબર પર ફોટો પાડીને વોટ્સઅપ કરી શકો છો તેવું કહેવામાં આવ્યું છે. અને અહીંયા બેસવાની પણ તમે જોઈ શકો છો કે અદ્ભુત રીતે બેસવાનું બનાવવામાં આવ્યું છે. અને અહીંયા કચરા પેટી છે તે આરામથી કચરો નાખી શકો છો. અને એ રીતના અદ્ભુત રીતે આખું તૈયાર કરવામાં આવ્યું છે. અને આપણું કહેવાય કે જે કલ્ચર્સની સાથે સાથે આધુનિક પણ દેખાય છે, અને આપણું ગુજરાતનું જે કલ્ચર પણ તમને અહીંયા જોવા મળશે. અને આ રીતના આખું રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવેલું છે.